नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय सामाजिक विज्ञान एनसीईआरटी सिलेबसमां हूँ सेजल आंबले आप सौनું हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, चेप्टर 9 जेनું नाम શું છે? આપણું ઘર પૃથ્વી। પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ તો તેના વિશેની માહિતી આજે આપણે ચેપ્ટરમાં મેળવવાની છે। તેમાં આપણે આગળના વિડીયોમાં સૌર પરિવાર વિશે સમજ્યા। સૌર પરિવાર એટલે કે સૂર્યનો પરિવાર, તેમાં સૂર્ય વિશે પણ જાણકારી મેળવી। આજે આપણે બીજા ગ્રહો વિશે, જે 8 જેટલા ગ્રહો છે તો તેના વિશે સમજ મેળવીએ। તો જોઈએ આજનો વિડિયો। પહેલો ગ્રહ છે બુધ, મર્ક્યુરી। આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે। વિદ્યાર્થી મિત્રો, બુધ છે જે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે, તે પીળાશ પડતા રંગનો છે। બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી। પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમયે આકાશમાં દેખાય છે। વિદ્યાર્થી મિત્રો, બુધ છે તે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે। પછી તેનો કલર કેવો છે? તો તે પીળાશ પડતા રંગનો છે। બુધની ઉપર વાતાવરણ નથી અને ઉપગ્રહ પણ નથી। પૃથ્વી પરથી આપણે જ્યારે બુધને જોવો હોય ત્યારે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડા સમય પછી આપણને આકાશમાં બુધ ગ્રહ નરી આંખે જોવા મળે છે। ત્યાર પછી બીજો ગ્રહ છે શુક્ર। વિદ્યાર્થી મિત્રો, બીજો ગ્રહ કયો છે? શુક્ર, વિનસ। સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે। તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે। સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ, બીજું એનું કદ અને વજન પૃથ્વી જેટલું છે। જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ, આપણે કેમ કહીએ જોડિયા ભાઈ હોય, ટ્વિન્સ એની જેવું, તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે। તેને એક પણ ઉપગ્રહ નથી। તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શકતો નથી। શુક્ર છે જે સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે, કદ અને વજનમાં પૃથ્વી જેવો છે, એટલે તેને પૃથ્વીનો જોડિયા ભાઈ કહેવાય છે। ચળકાટમાં કે કોની જેવો છે? તો ચંદ્રને મળતો આવે છે। શુક્રને પણ બુધની જેમ કોઈ ઉપગ્રહ નથી અને તેની આસપાસ વાયુ અને વાદળોના ઘાટું આવરણ છે તેના કારણે તેનો અભ્યાસ થઈ શકતો, એટલે કે તેના વિશે વધારે જાણકારી મેળવી શકાતી નથી। ત્યાર પછી ત્રીજો ગ્રહ જે છે પૃથ્વી, અર્થ, જેની ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પૃથ્વી પર રહીએ છીએ। તો ચાલો પૃથ્વી વિશે આપણે જાણીએ। શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે। પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે। તો એ તમને ખબર જ હશે, 24 કલાક એટલે આપણો એક દિવસમાં પૃથ્વી જે 24 કલાકમાં એક આંટો પૂર્ણ કરે છે એટલે આપણો એક દિવસ અહીંયા કમ્પ્લીટ થાય છે। જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે। પૃથ્વી પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરે છે ત્યારે 24 કલાક થાય છે એટલે આપણો એક દિવસ। જ્યારે તે સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરે છે એટલે 365 દિવસ, જે આપણું એક વર્ષ પૂર્ણ થાય છે। પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે। પૃથ્વીને એક ઉપગ્રહ છે જેનું નામ શું છે? ચંદ્ર છે। વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી જેની ઉપર આપણે રહીએ છીએ તો તે કોની વચ્ચે આવેલો છે? તો શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે। પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે। એ 24 કલાકમાં એક આંટો પૂરો કરે એટલે આપણે અહીંયાનો એક દિવસ કહેવાય। જ્યારે તે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે એટલે આપણે શું થયું? અહીંયા એક વર્ષ થયું। પૃથ્વી ઉપર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ છે એટલે કે વાતાવરણ છે। ફક્ત પૃથ્વી ઉપર જ વાતાવરણ જોવા મળે છે, તે માટે સજીવો ક્યાં રહે છે? પૃથ્વી ઉપર રહે છે। પૃથ્વીને એક ઉપગ્રહ છે જેનું નામ શું છે? ચંદ્ર છે। તો હવે આપણે ઉપગ્રહ વિશે માહિતી મેળવીએ। ચંદ્ર, જેને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? મૂન, પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે। તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે છે। જે ચંદ્ર છે તે પૃથ્વીની આસપાસ ફરે છે અને આસપાસ ફરે ત્યારે એક આંટો જે પૃથ્વીનો પૂરો કરે છે ત્યારે કેટલો ટાઈમ લાગે છે એને? 29.5 દિવસ। ચંદ્ર ઉપર વાતાવરણ નથી। ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન શક્ય નથી।
ચંદ્ર પર પ્રકાશિત છે, તે સૂર્યના પ્રકાશને કારણે પ્રકાશિત થાય છે. ચંદ્રને પોતાનો કોઈ પ્રકાશ નથી, ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે. અહીં મૃત જ્વાળામુખીઓ પણ આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, ચંદ્ર તે શું છે? પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તેનો પૃથ્વી પર તે એક આંટો પૂરો કરતા 29.5 દિવસ લાગે છે. પછી ચંદ્ર ઉપર વાતાવરણ શક્ય નથી, અને વાતાવરણ અને પાણી ન હોવાથી તેના ઉપર જીવન પણ શક્ય નથી. ચંદ્ર એ પર પ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રને પોતાનો કોઈ પ્રકાશ નથી. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ મોટા અને વિશાળ ખાડાઓ જોવા મળે છે. અને બીજું તેની ઉપર શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? મૃત જ્વાળામુખી. ચલો હવે આપણે સમજીએ મંગળ ગ્રહ વિશે. કોના વિશે? મંગળ ગ્રહ વિશે. લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. વિદ્યાર્થી મિત્રો, મંગળ કેવા રંગનો ગ્રહ છે? તો લાલ રંગનો છે, સુંદર ચમકતો ગ્રહ. તેના ઉપર આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધારે ઠંડી પડે છે અને વધારે ગરમી પડે છે. તેને બે ઉપગ્રહ છે. જેમ પૃથ્વીનો ઉપગ્રહ કેમ ચંદ્ર છે તેની આસપાસ ફરે, તેવી રીતે ચંદ્રને બે ઉપગ્રહ છે. વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે ત્યાં થોડું વાતાવરણ છે. અહીં આપણને લખેલું છે આછું વાતાવરણ જોવા મળે છે. ત્યાં ઋતુઓ અને ઠંડી ગરમી જે પૃથ્વી કરતાં થોડું વધારે પ્રમાણમાં છે. ત્યાર પછીનો પાંચમો ગ્રહ છે ગુરુ, જ્યુપિટર. ગુરુ આછો પીળાશ પડતો સફેદ ગ્રહની છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહ છે, જેમાં પણ વૈજ્ઞાનિકોના મતમતાંતર જોવા મળે છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. વિદ્યાર્થી મિત્રો, ગુરુ જે આછો પીળાશ પડતો સફેદ રંગનો ગ્રહ છે. પછી ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ છે. ગુરુ ગ્રહ છે જે ખૂબ ઠંડો હોવાનું મનાય છે. તેના ઉપર કેવી છે? ઠંડક છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. વિદ્યાર્થી મિત્રો, સૌરમંડળ સૂર્યના મંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ. ગુરુને 79 જેટલા ઉપગ્રહ છે, જેમાં પણ વૈજ્ઞાનિકોના મતમતાંતર જોવા મળે છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરબીનથી આપણે જોઈએ તો ટપકાવાળી સપાટી જ જોવા મળે છે. ત્યાર પછીનો ગ્રહ છે શનિ, સર્ટન. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. સૂર્યના પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. સૌથી મોટો કયો ગ્રહ છે? ગુરુ. અને ગુરુ પછી જો મોટા ગ્રહમાં નંબર આવે તો તે છે શનિનો. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો શનિની આસપાસ વલયો આવેલા છે. તે ખૂબ જ સુંદર દેખાય છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. તે બધા જ ગ્રહ કરતાં અલગ દેખાય છે. શનિ છે જે બધા ગ્રહ કરતાં અલગ દેખાય છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખાય છે. જેમ માથામાં આપણે પાઘડી પહેરીએ તેવી જ રીતે શનિની આસપાસના વલયો આવેલા છે. એ વલયોના કારણે એને કયો ગ્રહ તરીકે ઓળખાય છે? પાઘડીયો ગ્રહ. શનિને 62 કરતાં પણ વધારે ઉપગ્રહ છે. સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન કેવું છે? ઓછું છે. વિદ્યાર્થી મિત્રો, સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચેનો છે ગુરુ પછીનો મોટો ગ્રહ, જેને નીલા રંગના અને તેજસ્વી સુંદર વલયો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, શનિ ગ્રહ એક જ એવો છે જેને તેજસ્વી વલયો આવેલા છે, જેના કારણે તે જુદો તરી આવે છે. અને આ વલયોના કારણે તેનું બીજું નામ શું છે? પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તેને 62 જેટલા ઉપગ્રહ છે. ત્યાર પછીનો ગ્રહ છે યુરેનસ. પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી.
ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે, સૂર્યથી ખૂબ દૂર આવેલો છે એટલા માટે સૂર્યનો પ્રકાશ તેના પર પડતો નથી। વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં ગ્રહ શોધી કાઢ્યો હતો। આ ગ્રહ ખૂબ જ ઠંડો છે। ત્યાર પછીનો આઠમો ગ્રહ છે નેપચ્યુન। આ ગ્રહ લીલા રંગનો છે, તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે। આ ગ્રહ ઉપર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, નેપચ્યુન છે જે લીલા રંગનો ગ્રહ છે, તેના ઉપર મિથેન નામનો ઝેરી વાયુ છે અને આ ગ્રહ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે। શું તમારે ગ્રહોના નામ સૂર્યથી તેના સ્થાન મુજબ યાદ રાખવા છે? તો એટલું બોલવાનું છે। માય વેરી એક્સેલેન્ટ મધર, જસ્ટ સર્વન્ટ યુઝ ન્યુડલ। માય મર્ક્યુરી, વેરી વિનસ, એક્સેલેન્ટનો અર્થ, મધરનો માર્ચ, જસ્ટનું જુપિટર, સર્વડનું સર્ટન, યુએસનું યુરેનસ, ન્યુડલનું નેપચ્યુન। વિદ્યાર્થી મિત્રો, ગ્રહોને લાઇનમાં યાદ રાખવા માટેની અહીં આપણને ટ્રીપ્સ આપેલી છે। ફરી એક નજર કરીએ, સૌથી પહેલો ગ્રહ બુધ, જે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે, પીળાશ પડતો છે, બુધ ઉપર વાતાવરણ નથી અને તેને એક પણ ઉપગ્રહ પણ નથી। ત્યાર પછીનો શુક્ર, શુક્ર જે સૌરમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે, તે કદ અને વજનમાં પૃથ્વી જેટલો જ છે એટલે તેને પૃથ્વીનો જોડિયા ભાઈ કહેવાય છે। તેને પણ એક પણ ઉપગ્રહ નથી, તેની આસપાસ વાયુ અને વાદળોનું ઘાટું આવરણ છે। ત્યાર પછી પૃથ્વી, જે સૂર્ય શુક્ર અને મંગળની વચ્ચે આવેલો છે, તે પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આટો પૂરો કરે છે અને સૂર્યની ફરતે 365 દિવસમાં એક રાઉન્ડ પૂરો કરે છે। તેના ઉપર દિવસ રાત ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે અને પૃથ્વીને એક ઉપગ્રહ છે જેનું નામ શું છે? ચંદ્ર। ચંદ્ર ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે। તેને પૃથ્વી ઉપર એક આટો પૂરો કરતાં 29.5 દિવસ લાગે છે, એટલે કે આપણો એક મહિનો। ચંદ્ર ઉપર વાતાવરણ નથી, પાણી અને વાતાવરણ ન હોવાથી ત્યાં જીવન પણ શક્ય નથી। ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, તે સૂર્યના પ્રકાશેથી પ્રકાશિત થાય છે। ત્યાર પછી મંગળ, મંગળ જે કેવા રંગનો ગ્રહ છે? લાલ રંગનો છે, ચમકતો ગ્રહ, તેના ઉપર આછું વાતાવરણ છે, તેને બે ઉપગ્રહ છે। ત્યાર પછી શનિ, શનિ છે તે ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે। ત્યાર પછીનો ગુરુ ગ્રહ, ગુરુ છે જે પીળાશ પડતો સફેદ રંગનો ગ્રહ છે, તેના ઉપર તે ગ્રહ ખૂબ ઠંડો માનવામાં આવે છે અને તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે, તેને 79 જેટલા ઉપગ્રહ છે। ત્યાર પછી છે શનિ, જે ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે, ગુરુ પછીનો મોટો ગ્રહ છે અને તેને નીલા રંગના તેજસ્વી વલયો આવેલા છે। વલયોના કારણે તે કેવો બધા જ કરતાં અલગ દેખાય છે। બીજું તેનું નામ શું છે? વલયોના કારણે તેને પાઘડિયો ગ્રહ કહેવાય છે। શનિને 62 જેટલા ઉપગ્રહ આવેલા છે। ત્યાર પછીનો ગ્રહ છે યુરેનસ, પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી અને તે વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો। વિદ્યાર્થી મિત્રો, નીચે તમે અહીં બધા જ ગ્રહના ચિત્ર જોઈ શકો છો। લાઇનમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, સરી, યુરેનસ અને નેપચ્યુન। ત્યાર પછીનો નેપચ્યુન, આ ગ્રહ લીલા રંગનો છે, તેને વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે અને તેની પર ઋતુ પરિવર્તન જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે 8 જેટલા ગ્રહો વિશે ભણ્યા, જે સૌરમંડળમાં સૂર્યના જે મંડળમાં 8 ગ્રહો આવેલા છે તો તેના વિશેની માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ સ્ટડી કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.